જેકે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રકરણ 3 ડિબેન્ચર. એની અંદર મિત્રો ગયા ટોપિકની અંદર આપણે ચર્ચા કરતા હતા કે ડિબેન્ચરના પ્રકારો, તો એના વિશે આપણે માહિતી મેળવી હતી. 4 પ્રકારના ડિબેન્ચરો બહાર પાડવામાં આવતા હોય છે. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને ચોથું બિન રૂપાંતરિત ડિબેન્ચર. એટલે આવા અલગ અલગ જે ડિબેન્ચર છે એની માહિતી આપણે મેળવી હતી. અને આજના ટોપિકની અંદર ચર્ચા કરવાના છીએ કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, કઈ રીતે ડિબેન્ચર આપણે બહાર પાડી શકીએ. તો મિત્રો અહીંયા જે શેર બહાર પાડતા હતા થોડું એની જેવું પણ અલગ છે, અને એના મુદ્દાઓ દસ સ્ટેપની અંદર આપણે ડિબેન્ચરની વિધિ છે, મતલબ સોરી ડિબેન્ચર છે એ બહાર પાડી. તો ક્વેશ્ચન નંબર 3, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જણાવો. મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય નાવી વિધિ છે ઘણી વાર પૂછાતી હોય છે. 4 ગુણની અંદર, 5 ગુણની અંદર, ત્યારે આપણે આ રીતેનું લખાણ કરવાનું. પહેલા સામાન્ય એવી માહિતી આપવાની કે ડિબેન્ચર એટલે શું, એનો મતલબ વ્યાખ્યા આપી અને પછી એના પ્રકારોનું વર્ણન કરવાનું. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ જોગવાઈઓના પાલનમાં કોઈ પણ ભૂલ થાય, કોઈ પણ જાતની ભૂલ થાય, તો કંપની અથવા જે તે અધિકારી દંડ અથવા સજાને પાત્ર ગણાય છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિધિમાં ચૂક થઈ જોગવાઈઓનું પાલન ન થયું તો કંપની અથવા જે તે અધિકારીને દંડ અથવા સજા આપવામાં આવે છે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ તમને અહીંયા આપેલી છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, એઝ એ સેક્રેટરી તરીકે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે સંપૂર્ણપણે જોગવાઈઓનું કામ કંપની ધારાની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. પહેલું છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે, જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, ડિબેન્ચરનો દર, સોરી વ્યાજનો દર, વ્યાજની ચુકવણી, એની શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. મિત્રો અહીંયા તમને ખાસ કીધું કે એની સામાન્ય સભામાં રજૂઆત થાય, એનો અભ્યાસ થાય, ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર જે સંચાલક મંડળની સભા છે એની અંદર બધું નક્કી કરવામાં આવે, ઠરાવ પસાર કરવામાં આવે. અને ઠરાવ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, તો કે ડિબેન્ચરની સંખ્યા, એની કિંમત, એની કુલ રકમ, વટાવથી બહાર પડે, પ્રીમિયમથી, એમાં બધું અલગ અલગ છે, પણ કુલ રકમ, પછી વ્યાજનો દર 7.5-6%, જે પણ વ્યાજનો દર છે, વ્યાજની ચુકવણી કઈ રીતે કરશું, હાફ યરલી, યરલી, કઈ રીતે આપણે એની ચુકવણી કરશું, અને એની શરતો કેવા કેવા પ્રકારના ડિબેન્ચર છે, તો આપણે 4 પ્રકારના જોઈએ, તેમાંથી કઈ શરતે બહાર પાડવા છે, આવા અલગ અલગ બાબતોનો નિર્ણય એની અંદર લેવામાં આવે છે. ત્યારબાદ કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. હવે પેલું કયું હતું, ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. હવે કંપનીની સામાન્ય સભા જે છે એની અંદર ઠરાવ. તો કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માંગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતા વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. તમને અહીંયા ખાસ કન્ડિશન આપેલી છે, શરત આપેલી છે. હું આપી, તો કે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતા વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડો. આ બે શરતોમાં જ્યારે આવતું હોય ને તો જ સામાન્ય સભા આવે, નહીં તો પછી ડિરેક્ટર મંડળની સભા પછી ડાયરેક્ટ ત્રીજો મુદ્દો મળી જવાનું, સેબીની મંજૂરી લઈ લે. આગળ ચર્ચા કરીએ, મતલબમાં અહીંયા
કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે કે સત્તા મર્યાદાથી વધારે ડિબેન્ચર અથવા મુક્ત અનામત ભંડોળ કરતા વધારે ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે. ત્યારબાદ છે સેબીની મંજૂરી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ડિબેન્ચર બહાર પાડવા માટે સેબીની મંજૂરી મેળવવી પડે છે ને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. મિત્રો, અહીંયા તો આપણને ધ્યાનમાં છે કે સેબી જે આપણું આખું શેર માર્કેટ આખું જે છે જે કંઈ એ આખું હેન્ડલ કરે છે, એટલે સ્વાભાવિક છે કે એના માર્ગદર્શન હેઠળ જ આપણે ડિબેન્ચર બહાર પાડી શકીએ. વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાએ ને આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો એની વિગતે દર્શાવવામાં આવે છે જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. તમને અહીંયા મિત્રો ખાસ કીધું કે અલગ અલગ બાબતોનું ખાસ એની અંદર વર્ણન કરવાનું. કઈ કઈ બાબતો? તો કે કેટલા ડિબેન્ચર બહાર પાડવાના છે, એની કિંમત શું છે, એનો વ્યાજનો દર શું છે, એ કઈ રીતે આપણને વ્યાજ ચૂકવશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે, આ બધી બાબતો એ વિજ્ઞાપન પત્રમાં ધ્યાનમાં રાખવાની, એટલે જેનાથી મારે શેર ડિબેન્ચર ખરીદવા છે તો હું નિર્ણય લઈ શકું કે ડિબેન્ચર ખરીદાય કે કેમ. મને પૂરેપૂરી સલામતી જ દેખાતી હોય તો હું ડિબેન્ચર ખરીદ, અને એના માટે તો કે વિજ્ઞાપન પત્રનો મારે સહારો લેવો પડે છે. ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર કરાર પત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડ વિશે આપણે આગળના ટોપિકોમાં ચર્ચા કરવાની ત્યારબાદ બાહ્યધરી દલાલો સાથે કરાર. હવે બાહ્યધરી દલાલો છે એટલે કમિશન એજન્ટો, દલાલો. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાહ્યધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થાય છે. દલાલ છે એની શરતો મૂકશે અને કંપની છે એની શરતો મૂકશે. બંને પક્ષે શરતો નક્કી થશે, એનું કમિશનનો નિશ્ચિત વ્યાજ દર અથવા તો એની જે રકમ છે એ નક્કી થશે અને એ પ્રમાણે આખી કામગીરી થશે. શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. શેરમાં પણ આવું હતું કે શેર બહાર પાડવાની વિધિમાં શેર માટે તો કે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. ત્યારબાદ શેર બજારમાં નોંધણી કરવાની. શેમાં નોંધણી કરવાની મિત્રો? શેર બજારમાં. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે. પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો શેર બજાર મંજૂરી ન આપે અથવા કોઈ કારણસર એ રદ કરે એવા સમયે ડિબેન્ચરના જે નાણાં મળ્યા છે એમને પરત કરવા પડે છે. એટલે શેર બજાર છે એ સંપૂર્ણ રીતે ડિબેન્ચર હોલ્ડરો જે છે એના હકોનું, એના હિતોનું એ ધ્યાન રાખતું હોય છે. ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્ર હવે સ્વાભાવિક છે કે હવે જે બધી વિધિ કરવાની તે થઈ ગઈ તો હવે વહેંચણી પત્રક, કેટલા ડિબેન્ચરો કેટલા કોના કોના કયા કેટલી રકમના કોને દેવાના છે એ બધી માહિતી હવે આવશે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી
ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. મિત્રો અહીંયા તમને કીધું છે કે જે જે ડિબેન્ચર હોલ્ડરો છે એ ડિબેન્ચર હોલ્ડરોના જે અરજીઓ આવી છે અરજીઓ પ્રમાણે સેક્રેટરી બધી જ યાદી તૈયાર કરશે કોને કેટલા શેર આપવાના છે અને પછી એ શું કરે તો કે એની સામાન્ય જે ડિરેક્ટર મંડળ છે એને રજૂઆત કરશે અને ત્યારબાદ એ પ્રમાણપત્રો છે એટલે કે ડિબેન્ચરનું જે સર્ટિફિકેટ છે એમને મોકલી આપશે. ત્યારબાદ છે ડિબેન્ચરના પ્રમાણપત્રો. હવે સ્વાભાવિક છે કે ડિબેન્ચરના આગળના ટોપિકમાં કીધું પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે. હવે પ્રમાણપત્રો, કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવાયા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમાં ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચરે પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. મિત્રો તમને ખાસ કીધું છે કે ડિબેન્ચરના પ્રમાણપત્રો, હવે જે સમજો કે 3 હપ્તેથી બહાર પડ્યા છે પણ કોઈ એવો વ્યક્તિ છે કે જેણે એક સાથે જ બધી રકમ ભરી દીધી તો એને આપણે પ્રમાણપત્ર આપી દેવું પડે. તો એવા વ્યક્તિઓની યાદી તૈયાર કરી એને પ્રમાણપત્ર આપી દેશે. જેમ જેમ નાણાં ચૂકવાતા જાય, જેમ જેમ હપ્તા આવતા જાય અને જેના નાણાં પૂરેપૂરા આવી જાય એને આપણે શું કરશું તો કે શેર ડિબેન્ચરના પ્રમાણપત્રો છે એ મોકલી આપશું કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં. એને આપણે ડિબેન્ચરના પ્રમાણપત્રો છે એ કોને મોકલવાનું? ડિબેન્ચર ધારકોને આપણે મોકલી આપવા પડે છે. એટલે આ ટોપિકની અંદર મુખ્ય 10 મુદ્દાઓ છે જેની ખાસ આપણે કાળજી લેવાની, એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, સેબીની મંજૂરી, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, બાહ્યધરી દલાલો સાથે કરાર કરવો, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, શેર બજારમાં નોંધણી, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું અને છેલ્લું ડિબેન્ચરના પ્રમાણપત્રો. આ રીતની વિધિ છે. મિત્રો જેકે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો કે જેનાથી આપના સુધી આવા નવા નવા વિડીયોની માહિતી સતત ને સતત મળતી રહે અને સરળતાથી આપ SPCC સબ્જેક્ટ ભણી શકો અને સારામાં સારા માર્ક્સ સાથે આપ બોર્ડની પરીક્ષાની અંદર પાસ થઈ શકો. એટલા માટે સતત જોતા રહો જેકે ડિજિટલ એજ્યુકેશનને. આવતા ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.